તો આ તરફ પાટણમાં યુવકનું હરિદ્વારમાં નદીમાં ડૂબી જતા મોત થઈ ગયું છે. બિલ્ડર પરિવારનો એકનો એક પુત્ર નિલેશ ઠક્કર નદીમાં ડૂબી ગયો છે. હરિદ્વારમાં ચાલતી કથામાં પરિવાર સાથે નિલેશ ગયો હતો. મિત્રો સાથે નદીમાં નહાવા જતા પાણીના વહેણમાં તણાઈ ગયો. સ્થાનિક તરવૈયાઓએ 1.5 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો છે. તો આજે નિલેશ ઠક્કરનો મૃતદેહ પાટણ લાવવામાં આવશે. તો પાટણના યુવકનું હરિદ્વારમાં નદીમાં ડૂબી જતા મોત થઈ ગયું છે. બિલ્ડર પરિવારનો એકનો એક પુત્ર નિલેશ ઠક્કર નદીમાં ડૂબી ગયો છે. હરિદ્વારમાં ચાલતી કથામાં પરિવાર સાથે નિલેશ ગયો હતો અને આ દરમિયાન મિત્રો સાથે નદીમાં નહાવા જતા પાણીના વહેણમાં તણાયો હતો. વધુ માહિતી સાથે સંવાદદાતા હર્ષદ જોડાઈ ગયા છે. હર્ષદ, પાટણના યુવકનું હરિદ્વારમાં નદીમાં ડૂબી જતા મોત થઈ ગયું છે. બિલ્ડર પરિવારનો એકનો એક પુત્ર નિલેશ ઠક્કર નદીમાં ડૂબ્યો છે. કરુણ ઘટના છે. પાટણના એક બિલ્ડર પરિવારમાં સજા આપવાની છે. આજે બિલ્ડર પરિવાર હતો અને પોતાના ઠક્કર લોહાણા પરિવાર સમાજ સાથે હરિદ્વાર કથામાં ગયો હતો. પાટણના પણ 300 જેટલા ઠક્કર પરિવાર બંધુઓ જે હરિદ્વારમાં કથામાં ગયા હતા, ત્યાં વિપુલભાઈ ઠક્કર જે બિલ્ડર છે તેઓનો દીકરો નિલેશ ઉર્ફે નીલુ ઠક્કર ઉંમર વર્ષ 15 તે પણ પરિવાર સાથે ગયો હતો અને કથા બાદ તે હરિદ્વાર નદીમાં મિત્રો સાથે નાવા ગયો હતો અને અકસ્માતે તે પાણીમાં તણાયો હતો. ત્યારબાદ તેને 1.5 કલાક સુધી તેની શોધખોળ કરવામાં આવી હતી અને સ્થાનિક સર્વૈયા અને સ્થાનિક પ્રશાસનના લીધે તેની જે લાશ જે છે બહાર કાઢવામાં આવી હતી. હવે જે જાણવા મળ્યું છે તેની જે લાશને જે છે બાય એમ્બ્યુલન્સ પાટણ ખાતે લાવવામાં આવી રહી છે અને રાત્રે તેની જે પાર્કિંગ જે છે નિલેશનો પાટણ પહોંચશે. જી જી, આભાર હર્ષદ વિગત આપવા બદલ.